છો આપની સાથે જાનવી વડગામાં ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના રા ગામે નીકળતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે બની હેરાનગતિનું કારણ. થરાદના રાહ ગામે નીકળતી સુજલામ સુફલામની કેનાલ ખેડૂતો માટે હેરાનગતિનું કારણ બની. સુજલામ સુફલામની કેનાલની બાજુ એક પ્રાથમિક શાળા આવેલ છે. ત્યાં બાળકોને ચોમાસામાં ભણવા જવું એક જોખમરૂપી બની ગયું છે. જ્યારે ચોમાસું બેસે અને એક વરસાદ પડે અને કેનાલ પરનો રસ્તો તૂટી જાય છે અને સુજલામ સુફલામમાં રાહ ગામમાં પસાર થતી રેલ નદીનું પાણી સુજલામ સુફલામમાં પડે ત્યારે તે કેનાલ તૂટી જાય છે અને ખેડૂતોના ઊભા પાકને સાફ કરી નાખે છે. બાળકો શાળામાં કેવી રીતે જાય તે પણ ત્યાંના રહીશોએ તંત્રને રોડ બાબતે રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. ત્યાંના ખેડૂતો દ્વારા જણાવ્યું છે કે અમારી જમીન કેનાલ દ્વારા દબાણ કરવામાં આવે છે. જો ખેડૂતો કહે તો ત્યાંનો કેનાલ પરનો સુપરવાઇઝર પણ ખેડૂતોને દબાણ આપે છે અને કહે છે કે તમારાથી જે કંઈ થાય તે કરી લો. હવે તો સરકારી બાબુઓ પણ આવી દાદાગીરી કરતા થઈ ગયા છે તો ખેડૂતો કોને કહેશે? જ્યારે આજે અંતે ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો, ક્યારે ખેડૂતોને ન્યાય મળશે, કોને રજૂઆત કરે તો ન્યાય મળે એ પણ ખેડૂતો માટે વિચારવા જેવું છે. કેનાલ ઉપર અને રસ્તે હો ઘર છે એમાં કોઈ બેન દીકરી ડિલિવરી માટે હોય તો અમારે અહીંયાથી દવાખાને લઈ જવા માટે બહુ પૂરી તકલીફ રહેશે. રસ્તો નથી ચોમાસા માટે. અમો રિપેરિંગ હાથે અમે કરીને ખેડૂતો એડો છો. નેરવાળા નહીં કરી આપતા. અમને શું કે નેરવાળા તમને બાબુ? નેરવાળા અમને ના પાડે છે. અમારો નિયમ નથી કે રસ્તો હમો કરવાનો. નેરનું કોમ 50% અધૂરું પડ્યું બાકી અને જેમ તેમ ખેડૂતોના ખેતરમાં ટેબા કરીને જતા રહે. ખેડૂતોને જવાબ આલતા નથી. બરાબર. શું નામ તમારું? મારું નામ સોગાભાઈ વસ્તાજી પ્રજાપતિ. કે આ રિપેરિંગ કરશો પણ 3 મહિના છે, કોઈ રિપેરિંગ કરતો કોમ નથી અને રસ્તાનો પૂરેપૂરો પ્રોબ્લેમ છે અને સર્વે વગર નેર જેમ તેમ ખેડૂતના ખેતરમાં ટેબા બીજા કરી નોખ્યા અને વારંવાર રસ્તાની રજૂઆત કરતો કોન્ટ્રાક્ટર હોમેથી કે ધાક ધમકી દે કે તમે ખેડૂત વધારે બોલ્યા તમે કેસ કરી નોખશો અને સાહેબોને વારંવાર રજૂઆત કરતો. સાહેબે શું કોઈ જ કે નહીં થાય રિપેરિંગ. એટલે કયા સાહેબોને રજૂઆત કરી? ચિયા સાહેબ, ચૌહાણ સાહેબ અને દોના ભાઈ નાઈ અને ઓલા સુપરવાઇઝર એ વારંવાર રજૂઆત કરતો ના પાડે. રિપોર્ટર પ્રકાશ ચૌધરી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, થરાદ બનાસકાંઠા.